हेलो नमस्कार मित्रों, ऋषि चिंतन चैनल में आपनो हार्दिक स्वागत करवामा आवे छे। आजनो विषय छे श्यामानी अटल भक्ति। हुडली नदीना किनारे आवेला एक गाम में श्यामल दास तेमनो परिवार साथे रहता था। पति पत्नी तथा एक पुत्र एम त्रण लोकोनो नानो परिवार हतो। सादगी सज्जनता तथा विनम्रताना लीधे श्यामलदासनु गाम मां खूब सम्मान हतु। गामनी नजीक ज आवेली जमीन मां खेती करीने तेवो गुजरान चलावता हता। तेवो खूब धर्मनिष्ठ तथा ईश्वर परायण हता। तेमने दररोज भजन पूजन संध्या वंदन तथा विष्णु सहस्त्र नामनो पाठ थतो रहतो। पति पत्नी बन्ने 11 उपवास करता हता। दर वर्षे तेवो जगन्नाथ पुरी जईने रथ यात्रा मां भाग लेता हता। आओ धर्मनिष्ठ तथा ईश्वर परायण दंपति ने त्यां जन्माष्टमीना दिवसे एक पुत्री नो जन्म थयो। श्यामलदासे तेनु नाम श्यामा राख्यु। तेमने माता पिता तरफ थी वारसा मां दिव्य संस्कार मळ्या हता। तेनो आत्मा खूब संस्कारवान हतो। तेने भक्ति पूजा तथा कीर्तन में खूब रस हतो। पिता ज्यारे ठाकोर जी नी आरती करता त्यारे नानकड़ी श्यामा पण तेमा भाग लेती। ते पिताना खोळामां बेसी जती अने पोतानी जाते ज पोताना कपाळे चंदननो तिलक करती। पोतानी पुत्रीना आवास दिव्य संस्कार जोईने माता पिता खूब खुश थता। श्यामा दर वर्षे पोताना माता पिता साथे जगन्नाथ पुरी जईने जगन्नाथ दीना दर्शन करती। भगवानना दर्शन करीने ते अत्यंत खुश थई जती। जगन्नाथ दीना दर्शन कर्या पछी ते मेळो जोवा जती त्यारे रमकड़ाने बदले भगवान जगन्नाथनी मूर्ति ज खरीदवानो आग्रह करती। માણસ પોતાના જન્મથી સાથે પૂર્વજન્મના સંસ્કાર પણ લઈને આવે છે। જો પૂર્વજન્મમાં તે આત્માએ ભગવાનની ભક્તિ કરી હોય તો એ ભક્તિના સંસ્કાર આપોઆપ જ તેના બીજા જીવનમાં ઉતરી આવે છે। શ્યામલદાસજી આ વાત સારી રીતે જાણતા હતા। સદભાગ્ય શ્યામાનો જન્મ આવા ધર્મપરાયણ માતા પિતાને ત્યાં થયો। એના લીધે તેના ધાર્મિક સંસ્કારોને ફૂલવા ફાલવા માટે અનુકૂળ વાતાવરણ મળી ગયું હતું। આવા ભક્તિવાળા વાતાવરણમાં શ્યામા મોટી થવા લાગી। એની સાથે સાથે તેની ઈશ્વર ભક્તિ પણ વધતી ગઈ। કોઈ કોઈ વાર તેને દિવ્ય અનુભૂતિ પણ થતી। તેને સપનામાં ભગવાન જગન્નાથજીના દર્શન થતા તેના હૃદયમાં ભક્તિનો સાગર ઉમળતો હતો। જોત જોતામાં શ્યામા કિશોરાવસ્થામાં પસાર કરીને મોટી થઈ ગઈ। આથી તેના માતા પિતાને તેના લગ્નની ચિંતા થવા લાગી। બીજા જ વર્ષે તેમણે નજીકના એક ગામમાં શ્યામાનું લગ્ન કરી દીધું। તેના લગ્ન થયા પછી 2 જગન્નાથપુરીમાં તેના પિતા શ્યામલદાસ તથા માતા નારાયણનું નિધન થઈ ગયું। સાસરીમાં રહેતી શ્યામા માટે આ દુઃખદ સમાચાર વ્રજઘાટ જેવા હતા। સમય વીતતા શ્યામાની માનસિક સ્થિતિ સામાન્ય થતી ગઈ। તેના પતિનું નામ શ્વેતાંબર હતું। શ્યામાની સાસુ પણ તેમની સાથે રહેતી હતી। તે ખૂબ ક્રૂર સ્વભાવની હતી। તે શ્યામાને અનેક રીતે હેરાન કરતી, કેટલીક વાર તો તેને ભૂખી પણ રાખતી। શ્યામા ઠાકોરજીની ભક્તિ કરતી હતી તે તેને બિલકુલ ગમતું નહોતું। એટલે તે શ્યામાને સવારથી સાંજ સુધી કોઈ ને કોઈ કામ સોંપ્યા કરતી। શ્યામા બધું જ કામ કરે છતાં તે તેને લડતી। શ્યામા તેના ભાગ્ય માનીને બધું સહન કરતી। દિવસે તો તેની પર સાસુનો પહેરો રહેતો, તેથી તે રાત્રે ભગવાન વિષ્ણુના નામ સ્મરણ તથા પૂજન કરતી હતી। તેના હોઠે હંમેશા ઠાકોરજીનું નામ રહેતું। સૂતી વખતે પણ તેમનું ધ્યાન કરતા કરતા ઊંઘી જતી। એક દિવસ તે જાગર લઈને નદીને પાણી ભરવા ગઈ હતી। એ વખતે તેણે સંતોની એક મંડળીને ભજન કીર્તન કરતા જોઈ। તે કીર્તન સાંભળીને શ્યામાના અંતકરણમાં પ્રભુ પ્રેમની ભરતી આવી ગઈ। એકાએક સમાધિ અવસ્થામાં જતી રહી। સંતોની તે મંડળીમાં એક સિદ્ધ સંત હતા।
તેને શ્યામાને જોતા જ તેની ઉચ્ચ આધ્યાત્મિકતાની સ્થિતિને સમજી ગયા. શ્યામા જ્યારે ભાનમાં આવી ત્યારે સંતોએ તેની એક ઉચ્ચ આધ્યાત્મિકતા સ્થિતિની પ્રશંસા કરીને કહ્યું કે અમે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ, જો તારી ઈચ્છા હોય તો તું પણ ચાલ. શ્યામાએ કહ્યું કે હું અવશ્ય જગન્નાથપુરી આવીશ. તેને પોતાની ગાગર પાડોશી સ્ત્રીને આપી દીધી અને તે સંતોની મંડળી સાથે જવા લાગી. તે સ્વકીર્તનમાં ભાવ વિભોર થઈ ગઈ હતી. જ્યારે તેની સાસુએ શ્યામા વિશે સાંભળ્યું તો તે ખૂબ ખુશે થઈ ગઈ. તેણે તરત જ પોતાના પુત્ર શ્યામાને પાછી લઈ આવવાનું કહ્યું. તેનો પતિ તેને ઘેરે લઈ આવ્યો અને તેને એક ઓરડામાં પૂરી દીધી. શ્યામાને બહુ દુઃખ થયું કે હવે હું ભગવાનના દર્શન નહીં કરી શકું. તે ભગવાનનું નામ લેવા લાગી. મધરાતે તે વ્યાકુળ થઈને ભગવાનને મનોમન પોકારવા લાગી અને એવી ભાવાવસ્થામાં ઊંઘી ગઈ. તેની પવિત્ર તથા અતૂટ ભક્તિ જોઈને ભગવાન જગન્નાથજીએ સપનામાં તેને દર્શન આપ્યા. ભગવાનના દિવ્ય દર્શન કરીને તે પુલકિત થઈ ગઈ. તેની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. ભગવાન જગન્નાથે તેના માથે હાથ મૂકીને કહ્યું, કહે પુત્રી, તારી નિષ્કપટ અને નિષ્કામ ભક્તિથી હું પ્રસન્ન છું. બોલ, તારી શી ઈચ્છા છે? શ્યામાએ કહ્યું કે ભગવાન, મને દરેક જન્મમાં તમારી ભક્તિ આપજો, મારે બીજું કશું જોઈતું નથી. ભગવાન તથાસ્તુ કહીને અંતર ધ્યાનસ્થ થઈ ગયા. એ જ રાતે ભગવાને તેની સાસુ તથા પતિને સપનામાં શ્યામાને હેરાન ન કરવાનું કહ્યું. સપનામાં ભગવાનનું ભયંકર રૂપ જોઈને તેની સાસુ તથા પતિ બંને ખૂબ ડરી ગયા. તેને શ્યામાને ઓરડામાંથી બહાર કાઢી અને તેને જગન્નાથપુરી જવાની રજા આપી. એટલું જ નહીં, તે બંનેને પણ ભગવાન જગન્નાથજીના દર્શન કરવાની ઈચ્છા જાગી. આથી તે ત્રણેય જણ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા જગન્નાથપુરી જવા માટે ચાલી નીકળ્યા. ભગવાન પોતાના સાચા ભક્તોને હંમેશા રક્ષણ કરે છે તથા તેની ઈચ્છાઓ પૂરી કરે છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.